नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण द्वारा आप सर्वनुं हार्दिक स्वागत छे। आज आपणे धोरण 4 आसपास पहेलो पाठ आपणे शीखी गया हता, हवे आपणे बीजो पाठ। तो बधा ज विद्यार्थी मित्रों भणवा माटे तैयार थई जाओ, साथे साथे पेन्सिल, इरेजर अने स्केल लेजो, जेथी आपणे काई पण पूरवानुं थाय तो आपणे शांतिथी तेनी पूरी शकीए। तो बधा ज विद्यार्थी मित्रों पाठ्यपुस्तक लई अने तैयार थई गया छे। तो चलो आपणे बीजुं प्रकरण जोईए, कानथी कान। बराबर के कानथी कान द्वारा आपणे सांभळीए छे, तमने ख्याल हशे। कान शुं काम करे छे? आગળના પાઠ 5 આપણે ભણી ગયા બાળકો, આપણે ઇન્દ્રિયો વિશે। કઈ આપણી 5 ઇન્દ્રિયો છે ખ્યાલ છે કે ભૂલી ગયા છો? હં, તો કઈ 5 ઇન્દ્રિયો? આંખ, નાક, કાન, પછી શું આવશે? સ્કીન અને બોલો બોલો, ભૂલી ગયા? આગળના 5 ઇન્દ્રિયો વિશે ભૂલી ગયા છીએ? હા, યાદ કરો શું આવશે 5 ઇન્દ્રિયો આપણી કઈ છે? તો સૌ પ્રથમ આપણે 5મામાં આવશે તમારે ઇન્દ્રિયો વિશે, જેની તમને ખ્યાલ હશે। બરાબર છે? તો આપણે ઇન્દ્રિયો વિશે જોઈએ, તેમાં કાન આપણે સૌ પ્રથમ જોવાના છે। તો કાન શું કામ કરે છે ચલો જોઈએ, કોને ખબર છે? તો કે સાંભળવાનું કામ કરે છે। તો મારા કાન કોને મળ્યા છે? જોવો, હાથીભાઈ નીચે પ્રાણીઓની એક મોટી સભા પ્રાણી છે, એમાં બધા પ્રાણીઓ વાત કરે છે। શું વાત કરે છે? તો કે મારા કાન કોને મળ્યા છે? શું આ પ્રાણીઓ રમૂજી લાગે છે? કલાકારે પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોર્યા છે, નીચે આપેલી જગ્યામાં પ્રાણીઓના સાચા કાન ક્યાં પ્રાણી પર છે તે જણાવો। જો આપણને ચિત્રમાં આડાઅવળા કાન આપી દીધેલા છે, જો તમે જોવો છો ને। તો હાથીભાઈના કાન કોને મળ્યા છે ચલો જો જોવો જો ચિત્રમાં તમને દેખાય છે હાથીભાઈના કાન? હં, કોને મળ્યા છે? આર્યા જીરાપ્પાએ, દેખાય છે તમને? હં, તો એ કાન કોને લાગવા જોઈએ? હાથીભાઈને। પછી જોવો જોઈએ કોના કાન છે? હં, આ મોટા કાન કોને હોય, દેખાય છે તમને? હં, તો આ સસલાભાઈના કાન છે। પછી ઉંદરભાઈના કાન કોને છે? તો કે હાથીભાઈને લગાવેલા છે। હં, પછી ગાયના કાન કોની પાસે છે? ગાયના કાન શું છે? આ શિંગડાવાળું હરણ, હં, એના કાન ભેંસને લગાવેલા છે। સોરી, ગાય નથી, જો ભેંસ છે। તો એના કાન હરણને લગાવેલા છે, હરણના કાન ગાય ભેંસ પાસે છે। તો પછી જીરાફના કાન કોની પાસે છે? હં, સસલાભાઈ પાસે, અને સસલાભાઈના કાન અહીંયા શું આપેલું છે? કૂતરા પાસે છે। તો સૌ સૌના કાન આપણે જોડવાના છે, જોયા તમે? હં, જો આડાવરા કાન આપેલા હોય તો કેવું લાગે? હં, તો અહીંયા આપણને નીચે આપેલું છે, ચલો પ્રાણીઓના નામ પણ આપેલા છે, અને એની સાથે સાથે તમારે ચિત્રમાં જોઈ અને કોના કાન કોની પાસે છે તે તમારે લખવાનું છે। તો આપણે આગળ જોઈ લીધું ને બાળકો? હં, તો હવે તમે જોઈ શકો છો ચિત્રમાં। જો તમને પૂછે કે હાથીભાઈના કાન કોની પાસે છે, તો કે જીરાફ પાસે છે। બીજું સસલું, તો સસલાભાઈના કાન કોની પાસે છે? કૂતરાભાઈ પાસે છે ને? તો તમારે અહીંયા પેન્સિલથી લખવાનું છે, શું લખશો? કૂતરો। બરાબર, મારી સાથે તમે પૂરજો, કૂતરો। બરાબર ને? હં, તો સસલાભાઈના કાન કૂતરાભાઈ પાસે છે। એના પછી જોવો ઉંદર, તો ઉંદરભાઈના કાન કોની પાસે છે તમે ચિત્રમાં જોઈ લો, ઉંદરભાઈના કાન કોની પાસે છે? ઉંદરભાઈના, તો કોને પાસે છે ઉંદરભાઈના કાન? તો કે હાથીભાઈ પાસે છે। જો ચિત્રમાં તમે જોઈ શકો છો ને, હાથીભાઈ પાસે છે ને? હં, તો હવે આપણે અહીંયા લખવાનું છે ઉંદરભાઈના કાન છે ને, ત્યાં શું લખશું?
ઉંદર ભાઈના કાન હાથી ભાઈ પાસે, બરાબર? તો શું લખશું? હાથી. હવે એના પછી આગળ જોવો, જીરાફના કાન કોની પાસે છે? ચલો જોઈએ, ચિત્રમાં જોવો જોઈએ. જીરાફના કાન કોની પાસે છે? જો કોની પાસે છે તમે જોઈ શકો છો, તો કે સસલાભાઈ પાસે છે ને. હા, તો ચલો હવે પાછું આપણે પૂરવાનું છે, તો અહીંયા શું લખશું? જીરાફભાઈના કાન કોની પાસે છે? સસલા પાસે પાસે છે, તો કે સસલાભાઈ પાસે, તો સસલું, બરાબર. હા, હવે કૂતરો આ બાજુ જુઓ, બીજી બાજુ. તો કૂતરાભાઈના કાન કોની પાસે છે? જોવો જોઈએ, આલો ચિત્રમાં કૂતરાભાઈના કાન ક્યાં છે જોવો છો તમે? હં, તો કૂતરાભાઈના કાન કોની પાસે છે? ઉંદરભાઈ પાસે. કોની પાસે? ઉંદરભાઈ પાસે. તો આપણે પાછું લખવાનું છે, કૂતરાભાઈના કાન અહીંયા લખજો, કોની પાસે છે? તો કે ઉંદરભાઈ પાસે, બરાબર. લખી નાખું. હા, હવે ભેંસ, ભેંસના કાન કોની પાસે છે? જોવો જો, કોની પાસે છે? તો કે હરણ પાસે. દેખાય છે ને ચિત્રમાં? આ રહ્યા જો, દેખાય છે? હં, તો ભેંસના કાન શું આવશે લખવાનું? હરણભાઈ પાસે. હરણ, બરાબર છે. ચલો લખાઈ ગયું, મારી સાથે સાથે લખતા જજો બાળકો. હવે એના પછી હરણ, હરણના કાન કોની પાસે છે? પાછા ચિત્રમાં જુઓ તમે, કોની પાસે છે હરણના કાન? તો કે ભેંસ પાસે. કોની પાસે છે? ભેંસ પાસે. તો ફરીથી આપણે જોઈ લઈએ, આપણે જવાબમાં લખી નાખીએ, હરણના કાન કોની પાસે છે? તો કે ભેંસ પાસે. કોની પાસે? ભેંસ પાસે, બરાબર છે બાળકો. સમજાઈ ગયું? તો આપણે પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, પક્ષીઓ છે, કે જે પેટથી સરકી શકતા હોય પ્રાણીઓ, એવા પ્રાણીઓ જે સ્તન પ્રાણીઓ માટે વપરાય છે. તો હવે આપણે પેજ નંબર 9 પર જોઈશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 9 ખોલશે. હવે પેજ નંબર 9 ઉપર જુઓ, જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે. નીચે આપેલા પ્રાણીઓમાંથી કયા પ્રાણીઓના કાન તમે જોઈ શકો છો અને કયા પ્રાણીઓના કાન તમે જોઈ શકતા નથી, નીચે આપેલા કોષ્ટકમાં લખો. જો આપણે પ્રાણીઓ ઘણા બધા એવા છે કે જેના કાન આપણે જોઈ શકતા નથી, જે આપણને અમુકને ગોળ કુંડા છિદ્રો હોય છે, ઘણા બધાને આપણને કાન દેખાતા નથી. તો એવા પ્રાણીઓને આપણે અલગ કરવાના છે. જો આપણે જોઈએ તો દેડકાના કાન આપણને દેખાય, તો કે ના નથી દેખાતા. દેખાય છે? નથી દેખાતા. ચકલીના, તો કે નથી દેખાતા. ચકલીના પણ આપણને કાન દેખાતા નથી. તો આપણે એને આપણે જુદા કરવાના છે. જો તમે તમારા પાઠ્યમાં ધ્યાન રાખજો, બરાબર છે. તમને જો ઉપર નામ આપેલા છે, હરણ, દેડકો, માછલી, કીડી, કાગડો, ભૂંડ, જીરાફ, બિલાડી, વાઘ, ચકલી, ભેંસ, સાપ, ગરોળી, બતક, હાથી અને વાંદરો. અને નીચે જુઓ, તમને સરસ મજાના એવા બે કોઠા આપેલા છે. આપેલા છે એમાં જુઓ, તમને આપેલું છે, શું આપેલું છે? કે પ્રાણીઓના જેના કાન આપણે જોઈ શકીએ છીએ એ પ્રાણીઓને આપણે અહીંયા લખવાના છે, અને જે પ્રાણીઓના આપણે કાન જોઈ શકતા નથી તે આપણે આ ખાનામાં લખવાના છે, બરાબર છે બાળકો. તો ચલો આપણે પહેલેથી જોતા જઈએ. પહેલું જ આપણને આપ્યું છે હરણ, જોયું તમે? તો ચલો હરણના કાન આપણે જોઈ શકીએ છીએ કે નથી જોઈ શકતા? તો કે હરણના કાન આપણે જોઈ શકીએ છીએ. તો જેથી હરણ ક્યાં આવશે? તો કે જેમાં પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ તે અહીંયા લખવાનું છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ પહેલી લાઈનમાં શું લખવાનું છે?
હરણ બરાબર. તમે પહેલી જ લાઈનમાં લખજો, લખ્યું હ. હવે આપણે બીજું જોઈએ, બીજું આપણને શું આપેલું છે, તો કે દેડકો. તો ચલો, દેડકાના કાન આપણને દેખાય છે? ના, નથી દેખાતા. તો અંદરથી જોઈને તમે અહીંયા લખી નાખજો, શું લખવાનું છે? દેડકો. સાચું લખજો બાળકો, ધીમેથી સારા અક્ષરે, બરાબર છે? હા. હવે ત્રીજા નંબરનું આપણને શું આપેલું છે, તો કે માછલી. ચલો, માછલીના કાન તમે જોઈ શકો છો? તો કે ના, નથી જોઈ શકતા. તો ક્યાં લખશો માછલી? તો કે અહીંયા નથી જોઈ શકતા, તે ખાનામાં, બરાબર. હવે એના પછી, માછલી પછી શું છે? કીડી. ચલો, કીડીના કાન આપણે જોઈ શકીએ છીએ? તો કે ના. તો ક્યાં આવશે? અહીંયા, બરાબર. ત્યાં લખી નાખજો કીડી. પછી કાગડો. ચલો, કાગડાના કાન જોઈ શકો છો? તો કે ના, નથી જોઈ શકતા. શું હોય છે તેને? ગોળ છિદ્ર હોય છે, જેથી આપણે જોઈ શકતા નથી. તો અહીંયા કાગડો, બરાબર. હવે એના પછી શું છે? ભૂંડ. ચલો, ભૂંડના કાન જોઈ શકો છો કે નથી જોઈ શકતા? હોય છે ને મોટા, જોયા છે ભૂંડ તમે? હં, તો ભૂંડના કાન આપણે જોઈ શકીએ છીએ. તો હરણ લખ્યું હતું ને, એની નીચે આપણે શું લખવાનું થશે? અહીંયા ભૂંડ, બરાબર. પછી જીરાફ. જીરાફના કાન આપણે જોઈ શકીએ છીએ ને કે નથી જોઈ શકતા? હં, તો અહીંયા શું લખવાનું થશે? જોઈ શકીએ છીએ એમાં જીરાફ. પછી બિલાડી આપી છે. જુઓ, બિલાડીના કાન જોઈ છે તમે બિલાડી? હં, તો એના કાન પણ આપણે જોઈ શકીએ છીએ. તો એ પણ અહીંયા લખવાનું છે. હવે એના પછી નીચે જો બીજી લાઈનમાં અહીંયા વાઘ. ચલો, વાઘના કાન જોઈ શકાય છે? તો કે હા. તો ક્યાં લખશો વાઘ? અહીંયા, બરાબર. એના પછી ચકલી. ચલો, ચકલીના કાન તો કે જોઈ શકીએ છીએ. જોઈ શકીએ છીએ? હં, નથી જોઈ શકતા, સરસ. તો આપણે ચકલી ક્યાં લખશું? અહીંયા. મેં કીધું ચકલીના કાન આપણે જોઈ શકીએ છીએ, જોઈ શકતા નથી ને. એના પછી ભેંસ. ચલો, ભેંસના કાન આપણે જોઈ શકીએ છીએ? જોવો, આપેલું છે, જોઈને લખજો. તો હા, ભેંસના કાન આપણે જોઈ શકીએ છીએ. તો ક્યાં આવશે? અહીંયા, બરાબર. હવે સાપ. સાપનો આપણે જોઈ શકીએ કાન? ના, ના જોઈ શકીએ, ના જોઈ શકીએ ને. તો અહીંયા લખવાનું છે સાપ. એના પછી ગરોળી. ચલો, ગરોળીના કાન જોઈ છે ગરોળી તમે? હં, તો એને પણ કાન આપણે જોઈ શકતા નથી. તો અહીંયા લખવાનું છે ગરોળી. પછી બતક. બતકના કાન આપણે જોઈ શકીએ છીએ? કોણ કહેશે? ચલો, નથી જોઈ શકતા, બરાબર. તો એને અહીંયા લખવાનું છે બતક. એના પછી હાથી. હાથી જોયો છે તમે બધાએ? હં, તો એને કાન કેવડા હોય? મોટા હોય ને, સુપડા જેવા, નહીં? હં, તો એને આપણે ક્યાં લખશું? અહીંયા. પછી વાંદરો. વાંદરાને કાન હોય? હં, આપણે બધા વાંદરા જેવા જ છીએ ને, છીએ નથી એમ? તો વાંદરો પણ કેમાં આવશે? અહીંયા, બરાબર. પુરાઈ ગયું બાળકો? મારી સાથે સાથે તમારે પણ પુરાઈ ગયું હશે. હવે આપણે આગળ જોઈએ. જુઓ, આગળ શું આપ્યું છે? શું તમે વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન નથી હોતા? તો ચાલો આપણે આ ચિત્રનું અવલોકન કરીએ. જો આપણને સરસ મજાના એવા ચિત્ર આપ્યા છે. ચલો, સેના ચિત્રો છે બાળકો, જોવો જોઈએ. સેના છે? તો કે પક્ષીઓના છે ને. તો પક્ષીઓના કાન આપણે જોઈ શકતા નથી. જુઓ, પોપટના કાન આપણે જોઈ શકીએ છીએ? તો કે ના. જો અમુક પક્ષીઓના કાન પીંછામાં છુપાયેલા હોય છે, જેના દ્વારા તે સાંભળી શકે છે. અને અમુક પક્ષીઓને ગોળ રાઉન્ડ છિદ્ર હોય, જેથી એના કાન આપણને જોઈ શકાતા નથી. તો ચલો, ચિત્રમાં આપેલા પ્રાણીઓના નામ કહો જોઈએ. હાલો, કયા કયા પ્રાણીઓ છે તમને ખ્યાલ છે? તમે એને ઓળખો છો? હં, તો કયા કયા પ્રાણીઓ છે જોવો જોઈએ. સૌ પ્રથમ જોવો, જો આ શું છે? ચલો, આ કોણ કહેશે? આ શેનું ચિત્ર છે? તો તમારે જો નીચે તમને પ્રશ્ન પૂછેલા છે ને, એમાં તમારે લખવાનું છે. લખજો બાળકો. તો ચલો, શેનું ચિત્ર છે પેલું રીવી? તો કે મરઘીનું ચિત્ર.
चलो लखो જોઈએ મરઘી આવડશે ને લખતા તો લખો જોઈએ મારી સાથે અહીંયા તમારે લખવાનું છે બરાબર શું લખશો તો સૌપ્રથમ અહીંયા લખવાનું છે આપણે મરઘી બરાબર છે બાળકો લખી લીધું મારી સાથે સરસ હવે એના પછી આપણે બીજું ચિત્ર જોઈએ બીજું ચિત્ર શાનું છે જોવો જોઈએ આ શેનું ચિત્ર છે તો કે ચકલીનું તો અહીંયા તમારે નીચે લખવાનું છે મરઘી લખ્યું ને એના પછી લખવાનું છે ચકલી બરાબર છે બાળકો લખાઈ ગયું હા બરાબર એના પછી જુઓ ત્રીજું ચિત્ર શેનું આપેલું છે તો કે ત્રીજું ચિત્ર આપણને શેનું છે આ હા લીલા કલરનું શું હોય તો કે પોપટ તો ચલો તમારે એ પણ ચકલી પછી લખવાનું છે પોપટ લખાઈ ગયું બાળકો હા એના પછી પોપટ પછી શેનું ચિત્ર છે જોવો જોઈએ આ શેનું છે તો કે બતક તો એના પછી તમારે લખવાનું છે બતક બરાબર એના પછી જોવો જોઈએ શેનું ચિત્ર આપેલું છે બતક પછી કયા ભાઈ છે તો કે કાગડા ભાઈ છે ને કાગડો હં તો એના પછી તમારે શું લખવાનું છે કાગડો આ બધા શું થયા પક્ષીઓ બરાબર તો પક્ષીઓના નામ આપણને કીધા છે તો પ્રાણી દેડકો શું કહેવાય પ્રાણી કહેવાય પક્ષી કહેવાય હં શું કહેવાય પ્રાણી કહેવાય ને હં તો એનું નામ આપણે લખવાનું નથી જો દેડકાને કાન પણ કેવા હોય કાણા હોય બરાબર હવે એના પછીનો બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ બીજો પ્રશ્ન શું પૂછ્યો છે તમે તેમના કાન જોઈ શકો છો બાળકો તો કે ના તો જવાબમાં શું લખવાનું છે ના આપણે એના કાન જોઈ શકતા નથી બરાબર તો આપણને પ્રશ્ન મનમાં થાય શું થાય કે ખરેખર આપણે એના કાન નહીં જોઈ શકતા હોય તો ઘણા બધા પ્રાણીઓને કાન બહારથી જોઈ શકાતા નથી અને ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જેના કાન આપણે જોઈ શકીએ છીએ કે જેના કાન તેના પીછામાં ઢંકાયેલા હોય છે અથવા તો તેમના કાનમાં મીંડા આકાર હોવાથી તે આપણે જોઈ શકતા નથી તો બાળકો તમે તેમના કાન જોઈ શકો છો કે નથી જોઈ શકતા તે તમારે લખવાનું છે પ્રશ્નમાં તો કે આપણે તેના કાન જોઈ શકતા નથી તો જવાબમાં શું લખવાનું છે ના બરાબર બીજા પ્રશ્નમાં ના લખી નાખજો બરાબર તો કે શું કામ નથી જોઈ શકતા તો કે તેમના કાન કેવા હોય છે પીછામાં ઢંકાયેલા હોય છે અને તે બધાને કાન તો છે જ પણ તે આપણે પીછામાં ઢંકાયેલા હોવાથી આપણે તેને જોઈ શકતા નથી હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન આપણને શું આપેલો છે તો કે તે બધાને કાન છે ભલે આપણે જોઈ શકતા નથી શું કીધું છે તે બધાને કાન તો છે પણ તે કાન આપણે જોઈ શકતા નથી તો આપણે શું કરીશું તેના નામ લખીશું શું કામ કે આપણને ખ્યાલ આવે કે જેમના કાન આપણે જોઈ શકતા નથી એવા પ્રાણીઓના નામ પણ આપણે લખવા છે તો કયા કયા પ્રાણીઓ આવશે ચલો તો કે માછલી છે મગર છે ગરોળી છે દેડકા છે કાચિંડા છે માખી મચ્છર કબૂતર હોલો હંસ કોયલ આ બધા સમડી આ બધાને કાન આપણે જોઈ શકતા નથી બરાબર છે બાળકો સમજાઈ ગયું હા તો હવે આપણે પેજ નંબર 10 ઉપર જોઈશું તો પેજ નંબર 10 ખોલો જોઈએ હા તો પેજ નંબર 10 આપણે આવતા વિડીયોમાં જોઈશું નમસ્તે જય હિન્દ વંદે માતરમ